ग्लोबल વોર્મિંગના કારણે પૃથ્વી પરથી વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી હોય અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણના અભિયાન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ડિસ્સામાં સમર્પણ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ તબક્કે 11,000 થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે લીલા વૃક્ષોના આડેધડ થઈ રહેલા નિકંદનને પગલે વૃક્ષોની સંખ્યા સતત ઘટતી જતા પર્યાવરણનું સંતુલન ન જળવાતા અનેક સમસ્યાઓ આવી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના ઉપાય માટે વૃક્ષારોપણ જ રામબાણ ઇલાજ હોય વધુને વધુ વૃક્ષો ઉગાડાય તે દિશામાં અનેક સંસ્થાઓએ પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપે સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા 11,000થી વધુ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે સમર્પણ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે સૌ પ્રથમ ડીસાના તાલેગઢ ગામે 240 વૃક્ષારોપણ કર્યા હતા ત્યારબાદ બીજા પ્રોજેક્ટમાં રોબસ ગામમાં 220 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું તેમજ ત્રીજા પ્રોજેક્ટમાં ડીસા ખાતે આવેલ જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે સમર્પણ ગ્રુપ દ્વારા સફાઈ કરી 150 વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો હતો સમર્પણ ગ્રુપ દ્વારા સમગ્ર જિલ્લામાં 11,000થી વધુને વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે તેમજ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવાના સંકલ્પ લીધો છે આજે ડીસા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રુપના ચેરમેન આનંદભાઈ ચૌધરી ડૉક્ટર રમેશભાઈ પટેલ સહિત તમામ સમર્પણ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા આજે સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા વૃક્ષારોપણ અભિયાનની અંદર ત્રીજા પ્રોજેક્ટ અંતર્ગત ડીસાની અંદર જમીન ચકાસણી પ્રયોગશાળાની અંદર જે ખુલ્લું મેદાન પડેલું એની અંદર સફાઈ કરી ડ્રીપ ઇરિગેશન કરી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો 150થી વધારે વૃક્ષો વાવી અને અહીંયા એક પર્યાવરણનો મેસેજ આપેલો સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા આ ત્રીજો પ્રોજેક્ટ છે પહેલાં ગામ તાલેગઢની અંદર શમશાન ભૂમિની અંદર પછી ગામ રોબસની અંદર શમશાન ભૂમિની અંદર સફાઈ કરી વૃક્ષો વાવી ત્યાં ટપકની પાણીની વ્યવસ્થા કરી અને એના જતનની જવાબદારી સમર્પણ ગ્રુપ ડીસા દ્વારા લઈને આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના પ્રયોગના ભાગરૂપે સમર્પણ ગ્રુપ દ્વારા 11,000 વૃક્ષો વાવી અને એનું જતન કરવાની જવાબદારી ઉપાડેલી છે અને આ અંતર્ગત આજે આ ડીસાની અંદર ત્રીજો પ્રોજેક્ટ છે આજે સમર્પણ ગ્રુપ દ્વારા જે 11,000 વૃક્ષોનું રોપણ કરવાનો જે બેડું અને કાર્યક્રમનો જે આરંભ કર્યો છે એના ભાગરૂપે આજે આ ત્રીજી જગ્યા છે એક રોબસ બીજું વિઠોદર ને ત્રીજું ડીસામાં તો મારું એવું માનવું છે કે આ જ એક ખરી સેવા અને ખરું કામ છે અને પર્યાવરણનું જતન કરવું એ એવું નહીં કે ખાલી સમર્પણ ગ્રુપ પણ દરેકે દરેક ભારતીય નાગરિકની નૈતિક જવાબદારી હોવી જોઈએ તો મારી બીજા પણ ભાઈઓ અને સાથીઓને વિનંતી છે કે સમર્પણ ગ્રુપમાં જોડાઈ અને જેટલી મદદ થાય એટલી મદદ કરીને સમર્પણ ગ્રુપે જે 11,000 ઝાડ વાવી અને બનાસકાંઠાને ગ્રીન બનાવવાનું જે કાર્ય હાથ ધર્યું છે એને સફળ બનાવવામાં દરેક મદદરૂપ થાય આ ઝાડનો ફાયદો કોઈ એક માણસને કે કોઈ એક ખાલી સમર્પણ ગ્રુપ માટે નથી આ આખા બનાસકાંઠા આખું રાજ્ય અને ભારત દેશ માટે છે તો મારી દરેક જણને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સમર્પણ ગ્રુપમાં જેટલા માણસો એ જે મદદ થાય અને જેટલા જોડાઈ શકે વધારે એટલા જોડાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીર્વાદ અને આપે અને સહભાગી બને